વેલકમ બેક. ફર સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદના એક વરિષ્ઠ ઇન્કમ ટેક્સ ઓફિસર લેહમાં આયોજિત લદ્દાખ મેરેથોન જીતી છે. આ દોડમાં 29 દેશોના 5,800 રનર્સ સામેલ હતા. અમદાવાદના એક વરિષ્ઠ ઇન્કમ ટેક્સ ઓફિસરે લેહમાં આયોજિત લદ્દાખ મેરેથોન જીતી લીધી છે. આ દોડમાં 29 દેશોના 5,800 રનર સામેલ હતા. એડિશનલ કમિશનર વિજયકુમાર સિંહે મેરેથોનની ઓપન કેટેગરીમાં નંબર 1 પર આવ્યા છે. આ દુનિયાના સૌથી ઊંચા ઓલિટ્યુડ પર થનારી દોડ હતી. સિંહે 3 કલાક 50 મિનિટ અને 33 સેકન્ડમાં 42.2 કિલોમીટરની ફૂલ મેરેથોન પૂરી કરી હતી. આ દરિયાઈ સપાટીથી 3500 મીટરની ઊંચાઈ પર આયોજિત થઈ હતી. 2004ની બેચના IRS ઓફિસર 2004થી અમદાવાદમાં તૈનાત છે. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મુશ્કેલ ભરી રેસ હતી. હવામાન માફક આવેલ તેના માટે તેઓ પોતે દોડની સ્પર્ધાના એક સપ્તાહ પહેલા ત્યાં પહોંચી ગયા હતા. ઓક્સિજનનું લેવલ ઓછું હતું અને એવામાં દોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ હવામાન ઘણું સારું હતું અને તાપમાન 4-5 ડિગ્રી સેલ્સિયસ હતું. મેરેથોન 3 શ્રેણીમાં હતી, ઓપન, લદ્દાખી અને વેટન. પોતાની દોડના સૌથી મુશ્કેલ ભાગ અંગે વાત કરતા સિંહે જણાવ્યું કે મોટાભાગે મેરેથોન નીચે ઉતરવાની હતી, પરંતુ છેલ્લા 5 કિલોમીટરની દોડ સીધું ચઢાણ હતું અને આ રેસનો સૌથી મુશ્કેલ ભાગ પણ હતો. 44 વર્ષના આ અધિકારીએ 15 મેરેથોનમાં ભાગ લીધો છે. 2012માં નાગપુરની નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટર ટેક્સમાં તૈનાત હતા ત્યારે સિંહે લાંબી દોડમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. તેમણે એરટેલ હાફ મેરેથોનમાં પણ ભાગ લીધો હતો. તેમણે ખાનગી સર્વશ્રેષ્ઠ 3 કલાક 9 મિનિટ 62 બોસ્ટન મેરેથોનમાં ભાગ લેનાર તેઓ પહેલા ગુજરાતી હતા. સિંહે ગુજરાતમાં આયોજિત થતી હાફ મેરેથોનમાં નિયમિત ભાગ લે છે. લદ્દાખ મેરેથોન અસલમાં 2017માં તેમની ત્રીજી રેસ હતી. આ વર્ષે તેઓ રાજકોટ અને દિલ્હી મેરેથોનમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.